મિત્રો ધોરણ 11 સાયન્સ વિષય ગણ ચેપ્ટર નંબર 1 તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 1 ના અંદર ગણ વિશે આપણે અગાઉના લેક્ચરમાં થોડી માહિતી મેળવી લીધી તો ગણ એટલે શું ગણ કોને કહેવાય ગણની ડેફિનેશન ત્યારબાદ ગણ દર્શાવવાની બે રીતો જોઈ હતી યાદીની રીત અને ગુણધર્મની તેના આધારે હવે આજે વિદ્યાર્થીનો સ્વાધ્યાય 1.1 આપણે ગણીશું સ્વાધ્યાય 1.1 ના અંદર મેં દરેક પ્રશ્નના અંદરથી અમુક અમુક પ્રશ્નો લીધા છે બાકીના પ્રશ્નો તમારા જાતે સ્વપ્રયત્ન કરી લેવાના બરાબર દરેક પ્રશ્નના અંદરથી બે ત્રણ પ્રશ્નો લીધેલા છે અને તે પ્રશ્ન આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 1 ના અંદર શું કહે કે નીચેનામાંથી કોઈ સમૂહ ગણ દર્શાવે છે તે ચકાસો એટલે કે આપણા ઘણના અંદર આગળ બે ત્રણ એક્ઝામ્પલ લીધા હતા કે ઘણના અંદર ચોક્કસ ઘટકો હોય તો આપણે એને શું કહી શકું કે ઘણ છે પણ જો એ ઘણના અંદર કોઈ ચોક્કસ ઘટકો ના હોય તો એને ઘણમાં દર્શાવી ના શકે તો અહીંયા પહેલું એક એક્ઝામ્પલ આપ્યું છે તો જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ તો અહીંયા આ સમૂહ એટલે કે તમે ચોક્કસ કહી શકો કેમ કે આપણને ખબર છે તો વર્ષના અંદર 12 મહિના હોય છે એના અંદર જે અક્ષરથી શરૂ થતા મહિના કયા કયા છે તો જાન્યુઆરી જૂન અને જુલાઈ એટલે કે અહીંયા શું હોય કે આપણે ઘણ લઈએ તો ઘણ એ બરાબર એના અંદર દર્શાવી શકીએ કયા જાન્યુઆરી જે અક્ષરથી શરૂ થતા હોય એ કયા મહિના તો જાન્યુઆરી જૂન જુલાઈ એટલે અહીંયા શું કહેવા માંગે ચોક્કસ તમે દર્શાવી શકો છો એટલે અહીંયા શું કહેવા માંગે તો જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓના સમૂહને ઘણમાં દર્શાવી શકાય માટે આ કેવો ઘણ થશે આ ઘણ છે એમ કહી શકાય જો ઘણના ઘટકો અંદર દર્શાવી શકીએ આપણે તો એ ઘણ છે જો એ ઘણમાં દર્શાવી ના શકે તો એ કહી ના શકાય અહીંયા બીજો પ્રશ્ન શું પૂછ્યો કે ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ હવે આ ચોક્કસ ઘણ કહેવાય ચોક્કસ તમે ના કહી શકો કારણ કે કેટલા એવા પ્રતિભાશાળી છે લેખકો પછી આપણે ગણી ના શકીએ ચોક્કસ કહી નહીં શકતા એટલે આ ઘણ કહી ના શકાય ઘણ છે તો કહેવાય આ ઘણ નથી બરાબર કારણ કે ઘણના અંદર આપણે ચોક્કસ દર્શાવી શકતા નથી માટે ત્રીજા નંબર અંદર ત્રીજો એક્ઝામ્પલ શું કે દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેન ટીમ હવે એ કોઈ ચોક્કસ ના કહી શકાય ચોક્કસ ઘણમાં તમે કહી નહીં શકતા પણ દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેન ટીમ એવી તો કોઈ ટીમ શક્ય જ નહીં બરાબર એટલે આ ઘણના અંદર દર્શાવી ન શકાય એટલે ઘણ નથી ત્યારબાદ 4 નંબરમાં શું કીધું કે તમારા વર્ગના બધા છોકરાઓ સમૂહ આ એક ચોક્કસ સમૂહ થઈ ગયો દાખલા તરીકે આપણે ધોરણ 11 સાયન્સના વર્ગ છે તો એના અંદર ચોક્કસ વિદ્યાર્થીની સંખ્યા 12 15 25 એ સંખ્યા કેવી કહેવાય ચોક્કસ કહેવાય કારણ કે સંખ્યા આપણે ગણી શકીએ એટલે એ શું છે ગણ છે બાકીના એક્ઝામ્પલ અહીંયા વિદ્યાર્થી મિત્રો કે ઘણા નથી એ તમારે જાતે પ્રયત્ન કરી લેવાના ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન પ્રશ્ન નંબર 2 માં શું કહેવાય તો તમને એક ગણ એ આપે છે એના અંદર ઘટકોની સંખ્યા કેટલી આપી છે 6 1 2 3 4 5 6 લ હવે એ શું કરવાનું છે નીચે તમને ઓપ્શન આપે છે કે જો ઘણના અંદર હોય એને વિરમ શું વડે દર્શાવાય અને જે સબ્જેક્ટ ઘટક ઘણના અંદર ન હોય તો આપણે સના વડે દર્શાવીશું નોટ વડે જે અગાઉ આપણે એક્ઝામ્પલ ના અંદર લીધું અહીંયા શું કે 5 ખાલી જગ્યા 1 5 નંબરનો ઘટક એ ગણ એના અંદર છે તો હા તો આપણે શું લખીશું બિલોંગ ટુ વડે દર્શાવીશું 8 એ આ ઘણના અંદર છે સભ્ય નથી એનો કે નોટ બિલોંગ ટુ વડે દર્શાવીશું 0 એ 6 તો ના તો એને શું કહેવાનું ડઝ નોટ બિલોંગ ટુ 4 નંબરનો ઘટક અહીંયા છે એને સના વડે દર્શાવીશું બિલોંગ ટુ વડે 2 નંબરનો પણ અહીંયા છે ઘટક તો બિલોંગ ટુ 10 નંબરનો ઘટક છે તો નથી એના ડઝ નોટ બિલોંગ ટુ વડે દર્શાવશું તો વિદ્યાર્થી મિત્રો ખોફરી થઈ ગયા પ્રશ્ન 2 માં શું કહેવા માંગે છે કે એક ઘટક એટલે કે સોરી કે ગણ આપે છે એના અંદર એક ઘટક આપે છે એ ઘટકોના વચ્ચે આપણે ચિહ્ન દર્શાવો કેવી સંજ્ઞા મૂકવાની પણ જો કોઈ ઘટક ઘણના અંદર હોય તો આપણે એને બિલોંગ ટુ વડે દર્શાવશું અને જે ઘટક ઘણના અંદર ન હોય એના પર ડઝ નોટ બિલોંગ ટુ વડે દર્શાવશું ત્યારબાદ પ્રશ્ન નંબર 3 નીચેના ગણને યાદીની રીતે લખો અગાઉ આપણે લેક્ચર નંબર 1 ના અંદર જોઈ લીધું
તો યાદીની રીતે એટલે શું હોય કે યાદીના રીતે યાદીમાં દર્શાવેલા ઘટકો હોય અને આપણે યાદી રીતે સામાન્ય યાદીમાં દર્શાવે છે અહીંયા એક તમને ગુણધર્મ રીત આપી છે અને એના પરથી યાદીમાં દર્શાવે શું કીધું હોય ઘણ એ બરાબર એક્સ એક્સ એ પૂર્ણાંક છે માઇનસ ત્રણ લેસ ધેન એક્સ લેસ ધેન સાત એનો મીનિંગ શું થાય તો માઇનસ ત્રણ થી નાના અને સાત થી નાના જે સંખ્યાઓ એના સમ દર્શાવવાની છે યાદીમાં તો આપણે એ કે ગણ એ બરાબર કઈ સંખ્યા આવશે તો માઇનસ ત્રણ થી મોટી માઇનસ ત્રણ થી મોટી એટલે માઇનસ બે માઇનસ એક જીરો એક બે ત્રણ ચાર પાંચ અને છ અને સાત થી કેવી નાની યાદી બની ગઈ પ્રશ્ન નંબર બે જો ગણ બી બરાબર એક્સ એક્સ એ છ થી નાની પ્રાકૃતિક સંખ્યા હવે અહીંયા શું કે એક્સ એ કઈ સંખ્યાની વાત કરવામાં આવી તો છ થી નાની પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો ઘન આપણે જાણીએ છીએ પ્રાકૃતિક સંખ્યાના અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે તો એક બે ત્રણ ચાર ક્યાં સુધી અનંત સુધી પણ આપણે છ થી નાની કીધી છે એટલે કઈ આવશે તો એક બે ત્રણ ચાર પાંચ છ આવો ના આવો કેમ છ થી નાની પ્રાકૃતિક સંખ્યાનો ઘન કીધો ત્યારબાદ અહીંયા ત્રીજો એક એક્ઝામ્પલ આપણે લીધું એક અંગ્રેજી મૂળાક્ષર શબ્દ આપ્યો છે બેહતર શબ્દ આપ્યો છે અને એ બેહતર શબ્દને આપણે સમદર્શાવું છે યાદીની રીતે આ કઈ રીત કહેવાય ગુણધર્મ રીત કહેવાય ગુણધર્મ રીત પછી યાદી રીત દર્શાવવું છે અહીંયા સી બરાબર તમને અગાઉ મેં તમને શીખવાડ્યું કે જ્યારે યાદીની રીતના અંદર ઘટકો દર્શાવતા હોય ત્યારે ક્રમનું મહત્વ એક નહીં હોય અને બીજું શું કે કોઈ ઘટક પુનરાવર્ત થતો હોય તો પુનરાવર્તન કરવાનું નહીં એટલે ઘટક ના ડબલ વખત રિપીટ લખવાનું નહીં ફક્ત એક જ વખત લખવાનું અહીંયા બી બે વખત રિપીટ સોરી ઈ બે વખત રિપીટ થાય છે અને ટી પણ બે રીતે તો આપણે શું કરીશું એ યાદીમાં દર્શાવીશું તો બી અહીંયા ટી ઈ અને આર તો આ કઈ રીતે દર્શાવી કહેવાય યાદીની રીતે તો અહીંયા આપણે ત્રણ એક એક્ઝામ્પલ જોયા બાકીના એક્ઝામ્પલ તમારા જાતે ગણી દેવાના પ્રશ્ન નંબર ચાર માં શું કહેવા માંગો કે નીચેના ઘનને ગુણધર્મ રીતે લખો અહીંયા આપણે શું કર્યું જ્યાં ગુણધર્મ રીત આપી દો એના પરથી શું કર્યું યાદી રીતે તે જ રીતે અહીંયા શું હશે આ એક યાદી હું આપે છે અને આપણે ગુણધર્મ સામાન્ય ગુણધર્મ આપીશું એટલે આપણે આગળ લખી શકાય એ બરાબર અને ગુણધર્મ રીતનો શું યાદ રાખવાનું એના અંદર જે ઘટકો છે એ એક જ એક્ઝામ્પલ તમે ગુણધર્મ રીતનો જુદી જુદી રીતે લખી શકો કેવી રીતે અહીંયા શું આપી છે અહીંયા ત્રણ ના ગુણિત આપ્યા છે ત્રણ દુ છ છ બરાબર ત્રણ કરી નવ ત્રણ છ બાર ત્રણ નું ઘડિયું આપ્યું છે પણ આપણે અહીંયા બીજી રીતે લખીશું કેવી રીતે એક્સ જ એક્સ એ બરાબર બરાબર શું લખીશું ત્રણ એન એન શું હોય તો એન બિલોંગ્સ ટુ એન એટલે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આપણે એન ની સંખ્યા કેવી લઈશું એક ના બરાબર એક થી નાની ત્રણ ના બરાબર ત્રણ થી નાની ચલો અહીંયા હું એક ચલો એક ના બરાબર એક લઈશું તો આપણને શું મળશે ત્રણ ચલો બે લઈશું તો ત્રણ દુ છ ત્રણ લઈશું તો ત્રણ તરી નવ બરાબર ચાર લઈશું ચાર સુધી કહીએ ચાર એ ચાર તરી બાર મળી જાય અહીંયા શું કરવાનું એક્સ એક્સ બરાબર ત્રણ એન એન બિલોંગ્સ ટુ એન આપણે ગુણધર્મ રીતે લખીશું એક લેસોર ઇક્વલ ટુ એન લેસોર ઇક્વલ ટુ ફોર એટલે કે શું કહેવા માંગો કે એન ની કિંમત એક ના બરાબર એક થી મોટી અને ચાર ના બરાબર ચાર થી નાની સંખ્યા લેવાની છે તો અહીંયા એન બરાબર એક લઈશું તો પહેલા પણ શું મળશે ત્રણ એન બરાબર બે લઈશું તો કઈ સંખ્યા મળશે છ એન બરાબર ત્રણ લઈએ તો નવ એન બરાબર ચાર લઈએ તો બાર સેકન્ડ નંબર નું એક્ઝામ્પલ જોઈએ અહીંયા ગુણધર્મ યાદી ની રીત માં આપ્યું છે તમને તો એ ચાર નવ સો અહીંયા ટપકળ અમુકનું જે શું કહેવાનું કે આ ઘટના અંદર શું દર્શાવેલું કે ધન પૂર્ણાંક સંખ્યાના વર્ગ દર્શાવે એક નો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ પાંચ નો વર્ગ પચીસ છ નો કયો સુધી દસ સુધી તો આપણે એના ગુણધર્મ રીતે લખવું હોય તો આપણે શું કરીશું તો એ ઇઝ ઇક્વલ ટુ અથવા એ બીજો ગણ આપી આપણે તો બી ઇઝ ઇક્વલ ટુ એક્સ યો એક્સ બરાબર એન સ્ક્વેર એન સ્ક્વેર એટલે શું ચલો અહીંયા એન ની કિંમત આપણે કહી લઈશું તો દરેક પ્રાકૃતિક સંખ્યાનો ગણ એટલે પ્રાકૃતિક સંખ્યા લઈશું
એક ના બરાબર એક થી મોટી અને અત્યાર સુધી તો દસ ના બરાબર દસ થી નાની સંખ્યા નો વર્ગ છે. ચલો એક નો વર્ગ તો એક, ચલો એન બરાબર બે લઈએ તો બે નો વર્ગ ચાર, ત્રણ લઈએ તો નવ, ચાર લઈએ તો સોળ, પાંચ લઈએ તો પચીસ, છ લઈએ તો છત્રીસ, એ રીતે અત્યાર સુધી દસ સુધી નો વર્ગ આપે છે અને છેલ્લો દસ નો વર્ગ સો. તો આ કઈ રીત કહેવાય ગુણધર્મ. એની યાદી માં લખવું હોય તો કેટલી લખીશું તો એ ચાર નવ બરાબર સોળ એ રીતે લખીશું. બાકીના એક્ઝામ્પલ આપણે હોમવર્ક માં આપ્યા છે તો તમારે જાતે ગણી લેવાના. પ્રશ્ન નંબર પાંચ, નીચેના ઘરોના બધા જ ઘટકો લખો. શું કીધું છે? ખાલી ઘટકો આપણે લખવાના. અહીંયા એક એક્ઝામ્પલ સર કઈ રીત આપ્યું છે, અહીંયા કયો ગુણધર્મ આપ્યો છે? તો અહીંયા એક ગુણધર્મ આપ્યો છે. કયો? તો ગુણધર્મ રીતે આપ્યો છે. આપણે એના અંદર કેટલા ઘટકો અને કયા ઘટકો છે એ લખવાના. અહીંયા શું કીધું? એક ગણ આપ્યો તો એક્સ એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ આવશે? અયુગ્મ થી અહીંયા થી એક ગણ લીધો તો એક ચાર આવે, ચાર અયુગ્મ સંખ્યા છે તો ના આવે. તો કઈ આવશે અયુગ્મ? એક ત્રણ સાત બરાબર નવ અત્યાર સુધી અનંત સુધી અયુગ્મ પ્રાકૃતિક. સંખ્યાઓ કેવી છે? અનંત છે. માટે આપણે પાછળ ત્રણ ટપકા વડે દર્શાવી છે કે એ શું કેવા માંગે. ત્રણ ટપકા આગળ સુધી ચાલુ છે કે ત્યાં બધા નવ પછી કઈ સંખ્યા છે? અગિયાર તેર સત્તર એથી અનંત સુધી છે. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન. બી બરાબર એક્સ એક્સ એ પૂર્ણાંક છે, એક્સ વર્ગ લેસ વર્ગ ઇક્વલ ટુ ચાર. એટલે કે અહીંયા ચાર ના બરાબર ચાર થી નાની સંખ્યા હોય એવી સંખ્યાનો વર્ગ કયો? તો કઈ સંખ્યાનો તમે વર્ગ કરો જે ચાર ના બરાબર ચાર થી નાની આવે? તો એવી કઈ સંખ્યાઓ છે? તો ચલો આપણે માઇનસ બે લઈએ. ચલો માઇનસ બે નો વર્ગ એટલે માઇનસ નો વર્ગ કરશું તો પ્લસ થઈ જશે એટલે ચાર મળશે. પછી માઇનસ એક, તો માઇનસ એક, તો માઇનસ એક નો વર્ગ એક થવાનો, એ પણ ચાર થી નાની સંખ્યા થઈ. ચલો જીરો લઈએ તો જીરો નો વર્ગ જીરો, એ પણ ચાર થી નાની થઈ. એક લઈએ એ પણ શું કહેવાય? એક નો વર્ગ તો ચાર કરતા નાની સંખ્યા થઈ. ચલો અહીંયા બીજી આપણે સંખ્યા બે લઈએ તો બે નો વર્ગ ચાર. એટલે શું કહેવા માંગો? તો એક્સ ની કિંમત કઈ લેવાની? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે તમે એના અંદર કોઈ પણ સંખ્યા લેશો. એટલે ચોખ્ખો ક્રમ નહીં તો ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક, એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો તમે ઉપયોગ કરી અને આપણે ચેક કરવાનું છે. તો એક્સ વર્ગ લેસ વર્ગ કરું ચાર એટલે કે ચાર થી વધી ના જોવા જો અને ચાર ના બરાબર આવો છો. કઈ સંખ્યાનો તમે સંખ્યા કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આપી શકીએ અને કેવી પૂર્ણાંક સંખ્યાઓ? ચાર થી વધી ના જોઈએ. એટલે જીરો લઈએ તો જીરો નો વર્ગ તો જીરો આવવાનો એટલે ચાર થી નાની સંખ્યા આવી પૂર્ણાંક સંખ્યા. એક નો વર્ગ લેશો એ કામ એક પણ નાની આવી, બે નો વર્ગ લેશો એ પણ ચાર થી નાની આવી, ચાર ના બરાબર બરાબર. તો અહીંયા કઈ સંખ્યા પણ પૂર્ણાંક સંખ્યા એટલે માટે આપણે અહીંયા ઋણ પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લઈ શકીએ. તે જ રીતે એ ત્રણ નંબર તો એક્સ એક્સ એ વર્ષના એકત્રીસ દિવસના દિવસોનો ન હોય તેવો મહિનો છે. અહીંયા શું કહેવા માંગે વિચારવા જેવું છે કે તમને વર્ષના અંદર બાર મહિના હોય એના અંદર થી એવા કેટલા મહિના છે કે જે મહિનાના અંદર એકત્રીસ દિવસ ન હોય? એટલે કે ક્યાં મતલબ કે તો ત્રીસ દિવસ હોય, કે તો અઠ્યાવીસ, કે તો ઓગણત્રીસ બરાબર. અઠ્યાવીસ ઓગણત્રીસ તો લીપ વર્ષ હોય ત્યારે આવી શકે. તો આપણા અંદર શું લખીશું તો આપણને ખબર હોય છું. એક તો પહેલા તો ફેબ્રુઆરી કહે. ચલો ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? કે તો 28 દિવસ હોય, કે તો 29 દિવસ હોય. ત્યારબાદ કયો આવશે ફેબ્રુઆરી પછી? તો જૂન. તો જૂન ના અંદર કેટલા દિવસ આવશે? 30, સોરી એપ્રિલ લઈ લઈએ વાંધો નહીં. ફેબ્રુઆરી પછી એપ્રિલ આવે, કારણ કે એપ્રિલ ના અંદર કેટલા દિવસ હશે? 30 દિવસ. જૂન ના અંદર પણ કેટલા દિવસ? 30. સપ્ટેમ્બર ના અંદર પણ કેટલા દિવસ? 30. અને નવેમ્બર. તો અહીંયા કેટલા મહિના આવશે? તો 1, 2, 3, 4 અને 5 જે વર્ષના અંદર 5 મહિના એવા હશે કે જેમાં કેટલા દિવસ 31 કરતા ઓછા દિવસ એટલે કે તો 28, કે તો 30 દિવસ, કે તો 29 દિવસ હશે. તો કયા મહિનામાં? તો ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર. એટલે આ એક ચોક્કસ ગણ દર્શાવે.
આગળ ના શું કહેવાય? ચોક્કસ ઘન કહેવાય. એટલે આપણે એને શું કહીએ? આના ઘટકોની સંખ્યા તમે ગણી શકો છો. માટીને આપણે કેવો ઘન કહીએ? ચોક્કસ ઘન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાંચ પ્રશ્નો જોયા, છઠ્ઠો પ્રશ્ન એ તમારે જાતે ગણી દેવાનો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે બીજા નેક્સ્ટ લેક્ચર ના અંદર આપણે ઘન ના અંદર થોડું આગળ ખાલી ઘન વિશે, શાંત ઘન વિશે, અનંત ઘન વિશે, બરાબર, અને ઉપઘન વિશે માહિતી